नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 9ना गुजराती विषयना एकम 9 पारखूना भाग 4 मां बाकी रहता पाठना भागनी समझूती मेळवीशुं। अनिरुद्ध कहे छे, हा आजे सवारे ज मेलमां आव्या अने हमणां ज आ बाजुए पगला थता हशे। अनिरुद्ध डॉक्टर पीयूषने कहे छे के हा आजे सवारे ज तमारा સસરા આવ્યા છે અને હમણાં જ એટલે કે થોડાક જ સમયમાં આ બાજુએ પણ આવતા હશે। ડૉક્ટર કહે, પણ કંઈ કહ્યા કહેવરાવ્યા વિના? ડૉક્ટર કહે છે, પરંતુ કંઈ પણ કીધા વિના જ આવે છે। અનિરુદ્ધ કહે, ગેલો રે ગેલો, એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે। ગેલો એટલે ગાંડો, મૂરખ। અનિરુદ્ધ કહે છે કે તું તો એકદમ ગાંડો છે, સાવજ મૂરખ જેવી વાત કરે છે। એમને તો કશી જ તૈયારી વિના તને જોવો હશે, એટલે કે તું જેવો છે એવો જ તને જોવો હશે। ડૉક્ટર કહે, ધેટ ઇઝ સ્ટ્રેન્જ। ડૉક્ટર કહે છે કે એ તો વિચિત્ર છે, અલગ લાગે એવું છે। અનિરુદ્ધ, તારા વિવાહ જેટલું નહીં। અનિરુદ્ધ કહે છે કે તારા વિવાહ એટલે કે લગ્ન જેટલું નહીં। ડૉક્ટર કહે, પણ અનિરુદ્ધ મારે શું કરવું, હું તો એમને ઓળખતો પણ નથી। ડૉક્ટર અનિરુદ્ધને કહે છે કે હવે મારે શું કરવું, હું તો એમને ઓળખતો પણ નથી। અનિરુદ્ધ કહે, શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ, ડૉક્ટર દીઠે પણ નહીં। અનિરુદ્ધ કહે છે, ચોક્કસ આ અજીબ લાગે એવું છે અને ડૉક્ટર દીઠે એટલે જોઈને પણ નહીં। ડૉક્ટર કહે, અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં, અત્યાર લગી એટલે અત્યાર સુધી। ડૉક્ટર કહે છે કે અરે ભલા માણસ, અત્યાર સુધી નામ પણ નથી સાંભળ્યું। અનિરુદ્ધ, તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનું। વહેમી એટલે શંકાશીલ સ્વભાવનું, જૂના જમાનાનું એટલે જૂના વિચારવાળું, એમ અહીં લેવાનું છે। અનિરુદ્ધ કહે છે, તો તારે સંભાળવું પડશે, કારણ કે માણસ પણ જરા વહેમી છે અને વળી પાછો એમના વિચાર પણ જૂના જમાનાના છે। ડૉક્ટર કહે, ત્યારે તો કંબકતી। અનિરુદ્ધ કહે, પૂરી, અને એ દવાખાનું બતાવીને કહે છે આ બધાના ભપકામાં ન અંજાય ને તો? ડૉક્ટર કહે છે કે એ જ તો મોટી મુસીબત છે। ત્યારે અનિરુદ્ધ કહે છે કે હા, પૂરેપૂરી મુસીબત છે, અને જો એ આ દવાખાનાના ભપકામાં અંજાશે નહીં, એટલે કે એ માનવા તૈયાર થશે નહીં તો, એમ કરીને એ વાક્ય મૂકે છે। ડૉક્ટર કહે, તો શું? ડૉક્ટર પિયુષ કહે છે કે તો શું થશે? અનિરુદ્ધ કહે, ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે, શું વિવા ફોક, ફોક એટલે રદ લે। અનિરુદ્ધ છે એ ચપટી વગાડીને આંગળીથી એક વર્તુળ દોરતો હોય, એમ કહે છે શું કરસ, લગ્ન એટલે કે વિવાહ રદ થઈ જશે। ડૉક્ટર, પણ મારે કરવું શું, તું ઓળખે છે? ડૉક્ટર અનિરુદ્ધને કહે છે, પણ એના માટે હું શું કરું, શું તું એમને ઓળખે છે? અનિરુદ્ધ કહે, હા, દીઠે અને નામે બંને રીતે। અનિરુદ્ધ કહે છે કે હા, એમને મેં જોયા પણ છે અને એમનું નામ પણ મને ખ્યાલ છે, બંને રીતે હું એમને ઓળખું છું। ડૉક્ટર કહે, એ કેવા છે? એટલે ડૉક્ટર કહે છે એ કેવા છે, મતલબ કે એમનો સ્વભાવ કેવો છે, એમનો પહેરવેશ, બધું જ કેવું છે, એમ પૂછે છે। અનિરુદ્ધ કહે, ઠંડે કલેજે, માણસ જેવા માણસ। અનિરુદ્ધ શાંતિથી કહે છે, ઠંડે કલેજે એટલે શાંતિથી, કે માણસ જેવા માણસ છે। ડૉક્ટર કહે, અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી, હેલ્પ મી। ડૉક્ટર કહે છે, અરે દોસ્ત એટલે કે મિત્ર, મારા વહાલા મિત્ર, મને મદદ કર, મને મદદ કર। અનિરુદ્ધ, મારે તો જરા સભ્યતા શીખવા જવું છે। અનિરુદ્ધ કહે છે, એટલે ના કહે છે, કે મારે તો જરા થોડી સભ્યતા શીખવા જવું છે। ડૉક્ટર કહે, ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફેટલ જોક? ડૉક્ટર કહે, ઓ ભાઈ અનિરુદ્ધ, આવી મજાકિયા યુક્તિઓ રહેવા દે। અનિરુદ્ધ, શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું, ગોખતો હોય તેમ। ડૉક્ટર પિયુષ રાયજી। અનિરુદ્ધ કહે, શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું છે અને જાણે ગોખતો હોય, એમ કહે છે ડૉક્ટર પિયુષ રાયજી. ડૉક્ટર કહે, મોટા ભાઈ હવે માફી માંગું, થયું પત્યું, હવે મને જરા કહે ને
એ દેખાવે કેવા છે? ડૉક્ટર કહે છે, મારા મોટા ભાઈ, હવે તારી માફી માગું છું, થયું પત્યું હવે, હવે મને જરા કહે ને કે દેખાવે કેવા છે, એટલે કે કેવા લાગે છે. અનિરુદ્ધ કહે, જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. ધોતલી એટલે ધોતિયું, બદન એટલે શરીર, શિખા એટલે ચોટલી. અનિરુદ્ધ કહે, જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ જુદું છે, અલગ છે. એ ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીનું ધોતિયું, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે, એટલે કે એ જુવાનીમાં પહેલવાન હશે એવો ખ્યાલ આવે, એવું ખુલ્લું શરીર અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી એટલે કે હવામાં લહેરાય એવી ચોટી રાખે છે ડૉક્ટર. અને બહાર, ડૉક્ટર કહે છે, અને બહાર? અનિરુદ્ધ કહે, બહાર? જો ભાઈ, બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય, અનિરુદ્ધ કહે, બહાર એટલે કે બહારે જાય? જો ભાઈ, એ બહારમાં પણ ભેદ છે, એટલે અલગ જોવા મળે છે. જો એ શાક લેવા જતા હોય તો કરીને અટકી જાય છે, વાક્ય અધૂરું મૂકી દે છે. ડૉક્ટર કહે ચીડાઈને, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? ડૉક્ટર ચીડાઈને, ગુસ્સે થઈને કહે છે, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? અનિરુદ્ધ કહે, ના રે ના, હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે? અનિરુદ્ધ કહે છે, ના રે ના, હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે? એટલે એ કટાક્ષમાં કહે છે. ડૉક્ટર કહે, ગળી જતા, પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે? ડૉક્ટર કહે છે, પૂછે છે, અનિરુદ્ધ એનો મજાક ઉડાવે છે, તેમ છતાં એ બધી વાત ટાળી દેતા કહે છે કે જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે? અનિરુદ્ધ કહે, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. લિબાસ એટલે પોશાક, પહેરવેશ. અનિરુદ્ધ કહે છે કે ત્યારે તો લાંબો કાળો કોટ હોય, 4 પાટલીનું ધોતિયું પહેરેલું હોય અને કશ્મીરી ટોપી હોય. અરે યાર, એટલે કે અરે મિત્ર, જૂના દોસ્ત જે નવા પહેરવેશમાં પોશાકમાં હોય તેવું જ લાગે. ડૉક્ટર કહે, અનિરુદ્ધ પ્યારા દોસ્ત, મને કહે ને એ આવે ત્યારે મારે શું કરવું? ડૉક્ટર કહે છે, અનિરુદ્ધ મારા પ્યારા એટલે વહાલા મિત્ર, મને કહે ને એ આવે ત્યારે મારે શું કરવું? અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.